કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 5 ભણીશું શરદીના પ્રતાપે. એના લેખક છે જ્યોતિન્દ્ર દવે. આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય તો તેમની વાતચીત વચ્ચેની વાતચીત કાકા કહેતા કથરોટ જેવી થાય છે. અહીં શરદીના કારણે આવી તકલીફ વાળાએ સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે. અહીંયા શરદીના પ્રતાપે મસ્ત હાસ્ય વાર્તા છે. અરે કે બે માણસ ભેગા થાય તો બે વ્યક્તિ ભેગી થાય તો તેમની વાતચીત વચ્ચે જે કાકા કહેતા કથરોટ જેવી થઈ ગઈ છે. અહીંયા તો મસ્ત બે વચ્ચેનો સંવાદ દર્શાવ્યો છે, હાસ્ય પ્રેરક છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. કે મારે એક સજ્જન સદગ્રહસ્થને કોઈ કામથી પ્રતિષ્ઠિત માણસ સજ્જન એટલે એમને કોઈ કામથી મારે એમને મળવા જવાનું હતું. એ સદગ્રહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે. કે એ સજ્જનના બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન ઓછું કામ કરતા હતા. ઇન્દ્રિયો કેટલી બધી છે? આંખ, નાક, કાન એ બધી ઇન્દ્રિયોની વાત કરી છે. તો એ બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે એટલે થોડું ઓછું સાંભળતા હતા, સાંભળવામાં એમને થોડી તકલીફ પડતી હતી. એ વાતની મને ખબર ન હતી કે બીજી ઇન્દ્રિયો કરતાં એમના કાન કંઈક ઓછું કાર્ય કરે છે, ઓછું સાંભળે છે એવી લેખકને ખબર ન હતી. તે દિવસે હવામાં શરદી હતી કે એ વખતે શરદીનું વાતાવરણ હતું. ગળે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે. ગળે પડવાની ટેવ એ શરદી ચેપી રોગ છે કે એકને થાય તો બીજાને પણ થઈ શકે છે. તો એ વખત શરદીની અસર ચાલતી હતી કે ગળે પડવાની ટેવ શરદીને બીજા કરતા વધારે હોય છે, એટલે કે એકબીજાને જલ્દી ચેપ લાગી જતો હોય છે એ જાણીતું છે. અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસરથી પક્ષપાત છે એટલે તે દિવસે ગળામાં શરદી અને મગજમાં ગરમી, કંઠ બેઠેલો અને મગજ તપેલું એવી કઈ મારી સ્થિતિ હતી. તો એ વખતે પણ લેખકને પણ શરદી થયેલી હતી. તો એમને પણ કંઠ બેસેલો હતો, અવાજ પણ બેસી ગયો હતો, ગળામાં શરદી હતી, મગજમાં ગરમી હતી. આપણને શરદી થાય એટલે આપણને કંઈ ગમે ને બેચેની રે, માથું માથામાં દુખાવો લાગે, કોઈની સાથે બોલવું ગમે નહીં, બેચેની રહે એવું હતું લેખકને. મગજ પણ તપેલું હતું, તપેલું એટલે ગુસ્સાવાળું હતું, થોડું કંટાળી ગયા હતા એવું હતું. કે મારે પણ કઈ સ્થિતિ કઈ સારી હતી નહીં. હું એ સદગ્રહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો. ઠેઠ ઊંડો એટલે થોડો અવાજ બેસી ગયેલો હતો. આપણને શરદી થાય એટલે આપણો અવાજ જાડો જાડો થઈ જાય છે અને બેસી જાય છે તેવો હતો. અને શરદીને લીધે એમના કામ વધારે અશક્ત બન્યા હતા. કે શરદી થઈ હતી એના કારણે એમના કામ થોડા, જે કાન હતા ઓછો કામ કરતા હતા, અનબળા બની ગયા હતા એમના કાન. અમારી વચ્ચે સો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી. કે મેં બંને શું વાતચીત કરી એ મને કે પૂરીપૂરી યાદ નથી. પણ કંઈક નીચે પ્રમાણે હતો કે અમુક જે થોડું ઘણું યાદ હતું એ અહીં નીચે પ્રમાણે છે. મને આવકાર આપતા આપતા એ સદગ્રહસ્થ બોલ્યા, ઓહો આજે આ કઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને? હવે જેના ઘરે જાય છે સદગ્રહસ્થ એમને બોલાવે છે, આવકાર આપે છે. આપણને આપણા ઘરે મહેમાન આપણે કહીએ છીએ ને, આવો બેસો, આવકાર આપીએ છીએ ને એ રીતે. કે ઓહો આજ કઈ આ તરફ કેમ, આજે આ બાજુ આવ્યા, કેમ કે તબિયત તો સારી છે ને એવું પૂછે છે. આપણું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. કે હા, કે મારે થોડું તમારું કામ હતું એટલા માટે તમારે ત્યાં આવવાનું થયું, બાકી તબિયત તો કે મારી સારી જ છે પણ જરા શરદી થઈ છે. બીજી બધી રીતે હું કુશળ છું કે બીજી બધી રીતે હું મજામાં છું. મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? હવે સામેવાળા સદગ્રહસ્થ એવું કહે છે કે મને શરદી થઈ છે એવું તમને કોને કહ્યું? અહીં લેખક પોતાની વાત કરે છે કે મારી તબિયત સારી છે પણ થોડી શરદી થઈ છે. તો સામે સદગ્રસ્ત કહે છે કે તમને કોને કહ્યું કે મને શરદી થઈ છે? એ તો જરા નહીં જેવા સળે ખમ અને ઉધરસ થયા છે. મને જોવા આવવાની, અહીં સુધી આવવાની
તસ્તી લેવા જેવું કઈ નથી. હવે લેખક જે પોતાને કામથી મળવા ગયા છે, લેખક પોતાને વાત કરે છે કે મને સર્દી થઈ છે. અહીં સદગ્રહસ્થ એવું સમજે છે કે હું એમને મળવા, એમને સર્દી થઈ છે માટે એમને મળવા ગયા છે લેખક, કે કશું છે નહીં, સરખા કરતા થોડી ઉધરસ આવે છે, થોડી શરદી જેવું છે, બાકી તમે મને મળવા આવવાની આટલી બધી તસ્તી એટલે તકલીફ લેવાની કઈ જરૂર હતી નહીં. મને લાગ્યું કે એમને સમજવામાં કઈ ભૂલ જ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો, દવા બવા તો કરો છો ને? હવે કે હું આગળ વાત ખેંચવા માંગતા ન હતા લેખક, કે વાત હું ચોખટ કરવા માંગતો ન હતો, ડાયરેક્ટ પછી એમને સમજવામાં ભૂલ થઈ ગઈ છે, ખબર પડી ગઈ. પછી હવે ડાયરેક્ટ કેમ કહે છે કે હવે તમે કેમ છો, દવા બવા કરો છો કે નહીં, એમ કે દવા તમે લીધી છે કે નહીં. આપણે ગુજરાતી ભાષા એવી છે કે આપણે સીધો અને અવળો બંને અર્થ બોલીએ છીએ. દવા બવા ડાયરેક્ટ આપણે એટલું દવા ના બોલી શકીએ, દવા લીધી છે કે નહીં એવું ના બોલીએ, દવા બવા લો છો કે નહીં. હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજુ નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચાબા લેશો ને, હવે અહીંયા લેખક દવાની વાત કરે છે, દવા બવા એની જગ્યાએ એ સમજે છે હવા વહા. તો કે હા, હવા અહીંની જરા એવી છે, પણ કે ક્યાં બહાર જવાનું કે હવા ફેર કરવાનું કશું વિચાર્યું નથી. કે તો ઠીક છે, ચલો કે ચા બહાર લેશું. જો અહીંયા પણ જોડાક્ષર જેવો શબ્દ આવ્યો છે, અહીંયા આવ્યો છે દવા બવા, અહીંયા છે ચા બહા. કે ચા બહાર લેશો કે નહીં, આ શબ્દ તમે ઘરે પણ સાંભળ્યા હશે, તમે પણ કદાચ બોલતા હશો, તમારા ઘરના સભ્યો પણ બોલતા હશે આ વાક્ષર. ચા ની બનતા સુધી હું ના નથી કહેતો, ની શરદીમાં તો બહુ જ ઠીક પડશે. હવે એમ કે છે કે ચા ની તો બનતા સુધી ના પાડતો નથી, અને જો શરદી થઈ હોય તો ચા તો શરીર માટે કેવી સારી છે એવું કહે છે. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? વારું કોફી લેશો? હવે એ થોડું ઓછું સાંભળે છે, લેવું થઈ ગયું છે, તો ચાની હાજ પાડે છે કે હા, કે હું ચાની તો ના નથી પાડતો, ચા એમને ભાવે છે, કે શરદીમાં તો બહુ સારી એવું કહે છે, પણ તે ઊંધું સમજે છે કે બનતા સુધી તમે ચા નથી પીતા એવું કહે છે, કે શરદીમાં ચા, કે પણ આ ચા શરદી કરે એવું તમે કોણે કહ્યું? કે સારું તો કોફી લેશો એમ, વારું એટલે સારું કે તમે કોફી લેશો, કોફીનો પણ અત્યારે વાંધો નથી. હા, કે કોફી પણ હું અત્યારે વાંધો નહીં, કોફી હું લઈ લઈશ એમ. કોફીનો ડોક્ટરે વાંધો લે છે, હવે એમ કહે છે ડાયરેક્ટ કોફીનો ડોક્ટર વાંધો લે છે, ડોક્ટર તો ના પાડે છે. ઠીક, ત્યારે કોકો, કે સારું વાંધો નહીં તો આપણે કોકો પી લેજો. કોકો છે એક પ્રકારનો ઝાડના બીજોની ભૂકી, તેનું પીળું બનાવવા છે, તેનું ઠંડુ બનાવવામાં આવે છે, એને કોકો કહેવાય છે. મોઢેથી બોલીશ તો ચા અને કોફીને પેટે કોકો એ ગુમાવીશ, કે હું હા કે ના કહીશ મારા મોઢાથી, એના કરતા મને મોઢું હલાવીને હા અને ના એમ ઈશારો કરવા દે, કે ચા ગુમાવી, કોફી ગુમાવી, હવે કોકો એ કે ગુમાવીશ. એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી ને આખરે અમારે માટે કોકો મુકાયો, કે છેલ્લે મેં મોઢાને ઈશારો કર્યો, ચહેરા ઈશારો કરીને હા પાડી, એટલે કે મને કોકો મળ્યો. આગળ તમને ફાવે છે કે નહીં મેં પૂછ્યું, તેઓ બોલી ઉઠ્યા, વર સુલોચના એમની પુત્રી માટે વર હજી શોધ્યો નથી, હજી નાની છે, શી ઉતાવળ છે. હવે લેખક અહીંયા ઘર બોલે છે કે ઘર ફાવે છે કે નહીં, અને એ સમજે છે વર, કે સુલોચના હજી નાની છે, હજી વર શોધ્યો નથી, હજી ઉતાવળ કશી નથી અમારે. આ પ્રમાણે દવાને બદલે હવા, ઘરને બદલે વર, સાંભળનાર સાથે જ જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે, કે હું જે વાત કરવા આવ્યો છું એ વાત બોલીને કરવા જેવી નથી. એમ મને લાગ્યું, તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો, કે હું બોલીને કહું એના કરતા હું પત્રમાં લખીને એમને જણાવીશ, જેથી કોઈ વાત ફેર થઈ ન શકે. થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લો, કે મેં પણ થોડી ઘણી આડી અવળી એમની જોડે વાત કરી અને મેં કહ્યું હું હવે રજા લઉં, અહીંયાથી હવે હું જઈ શકું છું એમ. અરે મારા મહેરબાન, આમ શું બોલો છો, તમે આવ્યા તો મને સજા થઈ, હવે રજા લેવાનું કરજે. રજાની જગ્યાએ પાછા સમજે છે સજા, કે આવું શું બોલો છો કે હું આવ્યો તમે આવ્યા એકદમ મને સજા થઈ,
ઉલટો આનંદ થયો કે મને મજા આવી, આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા. ડોકો હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈને હું ચાલતો થયો. ત્યાંથી પછી કશું બોલતા નથી, સીધું ડોકો એટલે મો હલાવે છે અને ત્યાંથી મો હલાવે ને મૂંગા મો એટલે ચૂપચાપ તેઓ ત્યાંથી રજા લઈને ચાલતા થાય છે. આ કથા વાર્તા છે એ રેતીની રોટલીમાંથી લેવામાં આવેલી છે. અહીં પાઠ પૂરો થયો છે. શબ્દ સમજૂતી તમારે નોટબુકમાં લખવાની છે. કંઠ તો ગળું, અસલથી પહેલાથી, પક્ષપાત તરફદારી, અશક્ત નબળા, તસ્તી તકલીફ તો મહેનત, પોપો નારિયેળના જેવા એક ઝાડના બીજની ભૂકી જેનું પીણું બનાવાય છે, અલબત્ત જોકે મહેરબાન હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર. સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના રહેશે. એક વાક્યવાળા પ્રશ્નના જવાબ છે, ગળે પડવાની ટેવ કઈ બીમારીમાં વધારે હોય છે? એ તમે પાઠ સમજે તમને ખબર પડી જ ગઈ હશે. તો ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. લેખકને સદગ્રહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે? તો લેખકને આવકાર આપતા સદગ્રહસ્થ આ વાક્ય બોલે છે, ઓહો આજ કઈ આ તરફ, કેમ તબિયત તો સારી છે ને? પ્રશ્ન 3, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? કે લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોએ ગુમાવશે, તેથી એને ડોકું હલાવ્યું. પ્રશ્ન 2 ને પ્રશ્નના જવાબ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્ન 3 છે જોડણી. એ તમારે જે જોડણી છે એ તમારે સુધારીને લખવાની છે નોટબુકમાં. પ્રશ્ન 4, સામાનાથી શબ્દો આપો. ખબર સમાચાર, પક્ષપાત તરફદારી, તસ્દી તકલીફ, આનંદ મોજ, આખરે છેવટે, ઉતાવળ ત્વરા એટલે જલ્દી. પ્રશ્ન 5 છે, અહીંયા નીચે આપેલા શબ્દમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો અને જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. અહીંયા આપણો વિરોધી શબ્દ બનાવવાનો છે, કુ મૂકવાનો છે અથવા અ મૂકવાનો છે. ભાઈ દરેક જગ્યાએ કુ પણ ના આવે, દરેક જગ્યાએ અ પણ ના આવે, શબ્દ સેટિંગ થાય એ પ્રમાણે મૂકવાનો હોય છે. શક્તિ તો અશક્તિ, કુશક્તિ શબ્દ બને નહીં, માટે શું આવશે? અશક્તિ. વિચાર કુવિચાર, સત્ય અસત્ય, પાત્ર કુપાત્ર, ટેવ કુટેવ, શક્ય અશક્ય, સંગ કુસંગ, સંગ કુસંગ એવી રીતે. પ્રશ્ન 6 જેમાં પ્રશ્ન ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા બે બે વાક્ય તમારી પાઠમાંથી શોધીને લખવાના છે. પ્રશ્ન 7 છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. તે દિવસે હવામાં શરદી હતી, તમે ચા નથી પીતા તે ઘણું સારું. 3 નંબર, આ ઘર તમે ફાવે છે કે નહીં, કેમ તબિયત તો સારી છે ને? આ પ્રશ્ન તમારે તમારા નોટબુકમાં લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, 4, 5 અને પ્રશ્ન 6 અને 7 તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન 8 છે જે પ્રત્યોમાંથી યોગ્ય પ્રત્ય પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. નો ની નું ના ના ને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાની રહેશે. પ્રશ્ન 9 છે, શબ્દકોષને ક્રમમાં ગોઠવો. એ તમારી શબ્દકોષ અહીંયા જે આપેલો છે ક્રમમાં ગોઠવવાનો છે. ટેવ ઇન્દ્રિય શરદી ઉધરસ ભૂલ, તો પહેલા સ્વર લેવાના છે. ઇન્દ્રિય ઉધરસ ટેવ ભૂલ અને શરદી. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમારે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.